નમસ્કાર, મારું વતન ખંભાળિયા જ છે, એટલે ખબર નથી હવે તો આમાંથી બધા મને ઓળખતા હોય કે નહીં, પણ અમુક ચહેરાઓ જોઈને, ઉંમર જોઈને મને એવું લાગે છે કે એમણે ડોલરભાઈની વાર્તાઓ ક્યારેક સાંભળી હશે. આપણે ડોલરભાઈ જે માસ્તર હતા એ ચૈત્ર મહિનામાં ઓખાહરણ કરતા ને, પછી અમે બહુ ત્યારે નાના હતા એટલે અમારી શેરીમાં નાગરપાડામાં ઓખાહરણ બેસાડતા, અને પછી છેલ્લે એ વાર્તા કરે એના માટે જાગવું પડતું હતું. અને એમાં પણ આજે આ ગઝલનો પ્રોગ્રામ છે, તો મેં રગીભાઈને કીધું કે આમાં વાર્તા શોભશે નહીં, તો એ મને કે વતનનો પ્રોગ્રામ હોય તો બધું શોભે. અને પાછળથી જેપીભાઈ છે, જયપ્રકાશભાઈ, એ હમણાં જ બોલી લાગ્યા, વૈશાલીબેન છે ને આજે દાળ ભાતમાં બિસ્કિટ છે. એટલે એક એક શેર હોય તો શેર છે તો જલ્દી જલ્દી બધાને મગજમાં સીધી ચોટ પહોંચાડી દે, અને એમાં તરત આવે દોબારા દોબારા. એટલે હવે આજે હું જે વાર્તા કરવાની છું એમાં રગીભાઈએ મને કીધું છે દોબારા, એટલે એ જ વાર્તા હું કરવાની છું. અને ગઝલ છે એમાં પ્રેમની વાત હોય તો વાર્તા છે એમાં પણ પ્રેમની વાત છે. અને વાર્તાને સમાજ ઘડતરનું નામ આપ્યું, પણ મેં જ્યારે પ્રથમ વાર્તા શિબિર કરી હતી એ પણ આપણા ખંભાળિયાના જ હતા મધુરાઈ, એમણે કીધું કે વાર્તા મજા માટે છે, એમાં કોઈ બોધ ને શિખામણની જરૂર નથી, મજા લેવા દો. એટલે જેમ ગઝલ છે એ ટૂંકામાં પતી જશે એમ વાર્તા નહીં પતે, એટલે માનસિક તૈયારી રાખીને બેસજો. અને આમ તો આ વાર્તા છે એ શ્રાવણ મહિનામાં લખાણી છે, શ્રાવણ મહિના માટે છે, તેમ છતાં આપણે બધા ગુજરાતીઓ સૌરાષ્ટ્રના કાઠિયાવાડીઓ એટલે આપણે શ્રાવણ મહિનાની રમત છે ને એ તો ગમે ત્યારે ગમે, એટલે થોડુંક રમી લઈએ. વાર્તાનો અને વાર્તા છે બિલકુલ કાલ્પનિક છે, એટલે કોઈ પોતાના માથા ઉપર ઓઢી ના લેતા. વાર્તાનું શીર્ષક છે ચોકટનો રાજા, કેમ કે આપણે કીધું કે યુવાન વયે રાજાને રાણીની વાર્તા શોભે છે, એટલે આપણે ચોકટનો રાજા વાર્તા આજે સાંભળીશું. મારાથી મોઢે નહીં બોલી શકાય કેમ કે જાજી વાર્તા બહુ મોટી છે, ને વાર્તા છે એના શબ્દ અને વાક્યની જેની આખી રમત છે, એટલે શેરની જેમ એમાં વધારાના શબ્દો ન જ આવે ને મોઢે બોલાઈ જાય એવું ન બને, એટલે મારે વાર્તા જોઈને જ બોલવી પડશે. એટલે મારો આઈ કોન્ટેક ભલે તૂટી જાય પણ તમારો કોન્ટેક અહીંયા રાખજો. વાર્તા છે ચોકટનો રાજા. એલી પાની, હાય રે માં, આ શું તે ત્રણ રાજામાં બાજી ખોલી નાખી, ફરી ગયું લાગે તારું તો. મોઢા પર હથેળી દાબી અને આંખો ફાડીને સવિતા બોલી ઉઠી. ત્યાં સામેની બાજીમાં કંકુએ ત્રણ એકા ચત્તા ફેંકી બાજીના બધા પૈસા ઉસેડી ગઈ, અને સવિતાની તો બોલતી જ બંધ થઈ ગઈ કે પાણી તો બચી ગયો આજે, બાકી હરખાઈથી ને હટાહટી જામત. રાતે રમી અને આડા પડ્યા પછી ભાઈના ઘરે સાતમ કરવા આવેલી પાની અને ત્યાં જ ભેગી થયેલી બચપણની સખી સવિતા બે વાતે વળગ્યા, અને સવિતાથી રેવાયું નહીં એટલે પૂછી બેઠી, એ પાની, આપણે વર્ષોથી ગામડે સાતમ કરવા આવીએ, આજે તો ઘરે વહુ આવી ગઈ, તો એ સાતમ ઉપર તીન પતિ રમવામાં આપણે કોઈ ના પૂગ્યો, પણ આજે હું બાજીમાં માર ખાઈ ગઈ. હજી મને સમજાયું નહીં કે તે ત્રણ રાજામાં બે જ ચાલમાં કંકુ ભાભીને ખોલ કેમ દીધી, કેવું કે ના કેવું, એવી અવઢવ સાથે પાની સવિતાના આતુર મોઢા સામે જોઈ રહી. અને પાનીને થયું કે જીવતરની બાજી આટલા વર્ષે ક્યાંક ખોલીને હળવી થઈ જાઉં કે બંધ બાજીએ જીવતર પૂરું કરી નાખું, અને સવિતાની આતુરતા જીતી ગઈ ને પાણીની બંધ બાજી એક પછી એક પત્તા ખોલવા હારી ગઈ. જાણે સાંભળ સૌલી, તને તો ખબર છે કે મારા લગ્ન કેવા ધામે ધૂમે થયા, એ પેલાની વાત છે. આપણે ચાર ચોપડી ભણ્યા ત્યારે આપણા ક્લાસમાં ભણતો તો ઓલો કાનજી કાકાનો કેસો, તને યાદ છે? ઓલો બાડો કેસો, આપણે કેવા ખાનગીમાં એને ચોકટનો રાજા કહીને ચીડવતા હતા. એ હા, એ જ, એની એક આંખ બંધ જ રહેતી પણ બીજી આંખ મારા પર ચોંટેલી જ રહેતી, અને એ આંખમાં હંમેશા મેં વાલ જોયું. હે,
કેતી સવિતા પથારીમાં બેઠી થઈ ગઈ. પાણી હાથના ધક્કાથી એને પાછી પથારીમાં પાડતા બોલી, ધીમે બોલને વાયડી, કોક ઉઠી જાહે, તારા વાતે વાતે હાઈકારાની ટેવ આટલા વર્ષે ના ગઈ. આસપાસ અંધારે નજરના પ્રકાશને ફેરવી લઈ પાણીએ ફરી શરૂ કર્યું. નિહાળ મૂકીને પછી ઘણા વર્ષે એકવાર સાંજે હું દૂધા મામાને ત્યાં છાશ લેવા જતી હતી ત્યારે એની સાંકડી ગલીમાં કેસો હામો મળ્યો અને રીતસર મારા પગમાં પડી ગયો કે પાણી, મારી અરે લગ્ન કરીશ તને રાણીની જેમ રાખીશ. ત્યારે એની એક આંખમાં જ એની બીજી બંધ આંખની લાગણી પણ સમાઈ ગઈ હતી. પણ મને એવું મરે મારા રૂપનો યુવાનીનો નશો હતો. તે ઉપેક્ષા ભર્યું હસીને કહી દીધું કે રાણી જેમ રાખવાની વાત કરસ, એ પેલા અરીસામાં જોયું ચોકટના રાજા. અને એક આંખ મિચકારતી હું દૂધા મામાના ઘર તરફ ચાલી ગઈ. પછી તો જ્યારે સામે મળે ને ત્યારે કેશાની એક આંખ મને તાકતી રહેતી, કોઈ ફરિયાદ વિનાના ભાવથી, ફક્ત લાગણીમાં નીતરતી. પણ મને તો એમાં ચોકટનો રાજા દેખાતો ને આડું જોઈ હસી લેતી. ત્યાર પછી તો શહેરમાંથી મારું માગું આવ્યું ને તારા બંને વિના રૂપ અને લાખોના ધંધા સામે આંખો ઝૂકી ગઈ. અને મારી વિદાય વખતે એ આંખો કેશાને શોધવા આમ તેમ ફરતી રહેલી એક ગુમાનથી, કે જો કેશા મારા નસીબ જોઈ લે, રાણી કોને કહેવાય એ જોઈ લે, મોટરમાં જાઉં છું મારા રૂપાળા રાજા સાથે, મારી બાજીમાં હંમેશા ત્રણ એક જ રહેશે, કેમ કે ત્રણ રાજામાં મોટા ભાગે ચોકટનો રાજા આવી શકે જે મને ક્યારેય ના ગમે. પણ કેશો મને જોવા આવ્યો જ નહીં અને મને રાજા સામે ત્રણ એકા ચત્તા પાડવાનો મોકો જ ના મળ્યો. મનમાં એ ખટકો પણ સાથે બેઠો મારા રૂપાળા રાજાની મોટરમાં. ભેગા રૂપાળા સપના ચાલ્યા લાલ મોટરમાં સવાર થઈને. તારા બનેવીનો મોટો ધંધો, તે રૂપિયાની તો કોઈ દી ખોટ ના પડી. અને રાણી જેમ રાજ કરતી હું શહેરમાં ક્લબમાં જવા લાગી. ત્યાં તો બધા મોટી મોટી બાજી રમે અને મારે ક્યાં હાર જીતનો સવાલ હતો. પણ જ્યારે મારે ત્રણ રાજા આવે ને ત્યારે ખબર નહીં કેમ મોટા ભાગે ચોકટનો રાજા હોય ને ત્યારે હું જીતી જાઉં. પણ જ્યારે ચોકટનો રાજા બાજીમાં ન હોય ને એટલે સામે ત્રણ એકા ખુલે ને હું હારી જાઉં. તારા બંને પૈસાની વાતમાં કોઈ દી કાંઈ પૂછતા નહીં અને પૂછે પણ ક્યાંથી, એને ક્યાં સમય જ હતો. અઠવાડિયામાં બે ચાર રાત માંડ ઘરે આવે, બાકી તો બાર ગામ જ જવાનું રહેતું એમને. અને એ રાતોમાં હું મારી આંખોમાં એક સપનું આંજીને રાહ જોતી હોઉં કે હમણાં એ મારી પાસે આવીને બેસશે, મારી આંખોના દરિયામાં ડૂબીને મને વાલથી જોશે, એની ગેરહાજરીનો મારી આંખોમાં દેખાતો અભાવે વાંચી લેશે અને મને સમજી શકશે. એ ખાલીપો અને મારા આખા હૃદયનો પ્રેમ જાણે આંખોમાં ભરી એની સામે ઠાલવવા તત્પર થતી, ત્યાં તારા બનેવી તો નશીલી આંખે મારા ઉપર તૂટી પડતા, જાણે દિવસોની ભૂખ ભાંગતા હોય, અને નશામાં જ ઊંઘમાં સરી જતા, જાણે મારું કોઈ અસ્તિત્વ જ નહીં. ને સાચું કહું સૌલી, એ વખતે આંખોમાંથી સાલું જાણે હૃદય બહાર નીકળતું હોય ને એમ તકિયા ભીંજાતા, ત્યારે એમ થતું કે જે આંખો બધાને જોઈ શકે છે, હૃદય આંખોમાં ઠાલવીને ધરી દઉં છું, એ આંખો આ બાજુમાં ઘોરી રહેલા માણસને ક્યારેય નહીં સમજાય અને ક્યારેય વાંચતા નહીં આવડે. મારી આંખોને કોઈ સમજે તો કેવું સારું. એ સાથે એક જ આંખમાં બંને આંખોની લાગણી ભરેલી એ આંખ દેખાતી અને એમ થતું કે ક્યાંક આ ચોકટના રાજાની આંખ વાંચીને એની મશ્કરી બહુ ઉડાવી, એની સજા તો નથી ને સૌલી, એમ થતું કે એ ઉંમરે નખરા હોય અને જીવતરની વાટ બાકી હોય તો એક આંખવાળા માણસને ના કહીએ તો બરાબર, પણ એની ઉપેક્ષા ભરી મશ્કરી કરીને કોઈની આંખના હેતને એમ હળધૂત કરવાની તો આ સજા નહીં હોય ને. પણ એ બધું ડાપણ પછી શું કામનું. તને તો ખબર જ હશે સૌલી, મને લગ્ન પછી 5 વર્ષ સંતાન જ ના થયું. તારા બનેવીને ચિંતા રહેતી કે આટલો મોટો વારસો ને વારસદાર નહીં, પણ એ તો એના ધંધામાં ફરી ડૂબી જતા. પણ મારું શું, એક તો સંતાન નહીં ને ઉપરથી એની નશેલી બંધ આંખોનો પ્રેમ, મારું હૃદય મરી રહ્યું હતું ને આંખ કોરી થતી જતી હતી, પણ એ હૃદયની વ્યથા વાંચે કોણ. એવામાં એકવાર સાતમ કરવા ગામ આવી
ત્યારે ખબર પડી કે કેશાએ તો લગ્ન જ નથી કર્યા. દિલ ચચરતું તે મને થયું કે એકવાર એની માફી માંગી લો તો આ જીવને શાંતિ થાય. તે કેશાને ઘરે જ ગઈ સીધી. હું તો એ વખતે કાનજી કાકા ને વાલી કાકી તો ઘરે નહીં, તે પહેલા તો મન પાછું પડ્યું. ત્યાં કેશાનું ધ્યાન જતાં આવકારો દીધો કે ડેલીએથી આવેલ મહેમાન એમને એમ જાય ને તો આબરૂ જાય અમારી. અને કેશાએ ડીશમાં મને નાસ્તો આપ્યો. શરમની મારી હું માંડ એટલું બોલી કે તારી માફી માંગવા આવી છું કેશા, તને ચોકટનો રાજા કહીને તારી લાગણીની ઉપેક્ષા કરીને ખટકો બોરીએ જ. અને ત્યાં તો મારી આંખોમાંથી વહેતા પાણી કેશાની હથેળીમાં ઝીલાતા જોઈ મેં આંખ ઊંચી કરી. ત્યાં તો કેશો બોલી ઉઠ્યો કે આ શું પાણી, તારી આંખોમાં આટલી વેદના? તે ભલે મને ના પાડેલ, પણ પાણી મેં સપને પણ તારો સાથ નથી છોડ્યો. તારી આંખોની આ વેદના હું નહીં જીરવી શકું. અને મને ભાન ના રહ્યું. હું ક્યારે એ ભીની બરછટ હથેળી ચૂમવા લાગી અને મારી આંખો વાંચનાર એ કેશાની એક આંખમાં પણ મને ચાર આંખો ભેગી થતી દેખાઈ. અને આ ખોટું થાય છે હા પાણી, એવી કેશાની આંખની આજીજી મેં મારી બંધ આંખોમાં ક્યાંય વહાવી દીધી. અને એ હથેળી ખેંચીને હું બે મજબૂત હાથોમાં વીંટાતી ભીંસાતી કદાચ પહેલી વાર મારી મરજીથી ચૂર ચૂર થતી રહી. અને પાછી ફરીને ત્યારે હું ખાલી નથી ફરી, મારી આંખોને મારું હૃદય બધું જ વંચાવીને એ વાટ પેટમાં સંઘરીને પાછી ફરેલ અને સાથે બીજું પણ કંઈક. અને હાય રે મા કરતી ફરી સૌલી બેઠી થઈ. અને પાણીએ કોણી મારી અને પછાડી. સૌલીની આંખોમાં સ્તબ્ધતા જોઈને પાણી બોલી, તારા બનેવી તો વારસદારનો સંતોષ લઈને ભગવાનના ઘેર પહોંચી ગયા. અને આજે કેશો પણ મારા જીવતરની વેદના દૂર કરી પોતે એકલો જીવતર કાઢીને એની આંખમાં એક આંખમાં એની પાણીને સમાવીને દુનિયા છોડી ગયો. પણ સૌલી જ્યારે બાજીમાં ચોકટનો રાજા હોય ને ત્યારે જ બાજી જીતું. એ સાલું દિમાગમાં ઘર કરી ગયું ને કેમેય જાતું નથી કે મને મારી જિંદગીમાં પ્રેમભરી નજરે જોનાર અને મારી જિંદગીને પ્રેમભરી કરનાર એ એક જ આંખ હતી જે હજુ આસપાસ ફરતી મને સમજે છે અને હું એ વાલને સમજું છું. ભલે ને વર્ષે એકવાર મારી ક્લબને ભૂલીને ગામડે સાતમ કરવા આવું, પણ એકવાર આંખોથી કેશાની ડેલીને જોઈ આવું ને ત્યારે જીવને શાંતિ થાય. અને બાજીમાં તો ત્રણ એકાથી રાજી ના થાવ ને એવી ત્રણ રાજાથી રાજી થાવ, પણ શરત એટલી કે એમાં ચોકટનો રાજા હોવો જોઈએ. તો ત્રણ એકા સામે પણ હરાવી દઉં ને એવી જીગરથી ચાલ ચાલી નાખું. અને સવિતા 32 સાચવતા હસી પડી. એ જોરને પાણી કે આવી ગંભીર વાતમાં તને હસવું કાં આવે સૌલી? તો કે હા તારી બાજીમાં ચોકટનો રાજા નતો કાં પાણી? અને એક આંખ મિચકારતા એકબીજીને ધબ્બો મારીને બે જોરથી ને બોલી, ચોકટનો રાજા. એ અવાજે કંકુની નીંદર જરા ઉડતા ગણગણી, બોલો નણંદબા તો નીંદરમાંય પાને રમે? મારા એકા સામે એના રાજા આયરા એનું દુઃખ આવડું? અને આજની મોટી જીતના સંતોષમાં ફરી આંખ લાગી ગઈ કંકુની સાથે પાણીની જિંદગી જીતાડનાર પ્રેમ ભરી એક આંખવાળા ચોકટના રાજાની યાદના સંતોષમાં. આ ગઝલના માહોલમાં તમે આટલી સરસ રીતે વાર્તા માણી એના માટે આપ સૌનો આભાર.